નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન એમાં આજે આપણે આઈડિયલ પેપર સેટ ના પ્રશ્નપત્ર નંબર 3 ના વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, એની અંદર 25મો પ્રશ્ન ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપો. તો ઉષ્મા શોષક પ્રક્રિયા કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે ઉષ્મા શોષાતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. ઉદાહરણ તરીકે સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થવું એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. સમીકરણ લખીએ, 2HCl જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં એનું વિઘટન થાય ત્યારે સિલ્વર અને ક્લોરિન એટલે 2Ag+Cl2, એ ક્લોરિન છે એ ગેસના સ્વરૂપમાં અને સિલ્વર છે એ સોલિડના સ્વરૂપમાં આપણને વિઘટન થયેલું જોવા મળે છે. બીજું છે ઉષ્મા શેપક પ્રક્રિયા. તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થતી હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહે છે. ઉદાહરણ તરીકે કુદરતી વાયુનું સળગવું એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. CH4 એટલે કે મિથેન ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉષ્મા મુક્ત કરે છે. 26મો પ્રશ્ન કારણ આપી સમજાવવાનું છે કે સોડિયમ, પોટેશિયમ અને લિથિયમનો તેલમાં સંગ્રહ કરવામાં આવે છે. તો ઉત્તર કે સોડિયમ, પોટેશિયમ અને લિથિયમ જેવી ધાતુઓ અતિ સક્રિય હોવાથી તે હવા કે પાણી સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોવાથી હાઇડ્રોજન વાયુ ખૂબ જ ઉષ્મા સાથે તરત જ આગ પકડી લે છે. આવી દુર્ઘટના નિવારવા માટે તેમનો કેરોસીન કે તેલમાં સંગ્રહ કરવામાં આવે છે. ત્યારબાદ 27મા પ્રશ્નમાં તફાવત આપવાનો છે સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ. તો સ્વયંપોષી પોષણ એવા સજીવો કે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે, જ્યારે વિષમપોષી પોષણ તો એવા સજીવો કે જે ખોરાક માટે બીજા સજીવો પર આધાર રાખે છે. સ્વયંપોષી પોષણ તે ક્લોરોફિલ ધરાવે છે, વિષમપોષી પોષણ તે ક્લોરોફિલ ધરાવતા નથી. સ્વયંપોષી પોષણમાં પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે જેના માટે સૂર્યપ્રકાશ જરૂરી છે, અહીંયા છે શબ્દ આવશે, અને તે વિષમપોષી પોષણમાં પ્રકાશ સંશ્લેષણ કરી શકતા નથી. 28મો પ્રશ્નમાં આપણને એક આકૃતિ આપેલી છે, એનું ધ્યાનથી અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આપેલ આકૃતિને સજીવોને ઓળખો. તો જે પહેલી આકૃતિ છે એ અમીબા છે, બીજી છે એ પ્લાઝ્મોડિયમ છે. બીજું, આ બે સજીવો કઈ પ્રજનન પદ્ધતિ અપનાવે છે તે જણાવો. તો આકૃતિ એમાં દર્શાવેલ અમીબા દ્વિભાજન પદ્ધતિ, જ્યારે આકૃતિ બીમાં દર્શાવેલ પ્લાઝ્મોડિયમ બહુભાજન પ્રજનન પદ્ધતિ અપનાવે છે. ત્યારબાદનો પ્રશ્ન, પુરુષના પ્રજનાંગો વિશે માહિતી આપો. તો પુષ્પમાં નર પ્રજનન અંગ તરીકે પુંકેસર આવેલું હોય છે, તેના દ્વારા પીળા રંગની પરાગરજનું નિર્માણ થાય છે. ત્રિકેસર પુષ્પના કેન્દ્રસ્થ ભાગમાં આવેલું હોય છે જે 3 ભાગોનું બનેલું હોય છે. પહેલું અંડાશય એટલે કે બીજાશય, એ આધાર કે તલીય પ્રદેશે આવેલો ફૂલેલો ભાગ છે. બીજું પરાગવાહિની, પરાગાશન અને અંડાશયને જોડતી મધ્યમાં આવેલી લાંબી નલિકા જેવી રચના છે. ત્રીજું પરાગાશન, જે સામાન્ય રીતે ચીકણું અને સ્નિગ્ધ હોય છે. પરાગાશનમાં પરાગરજનું સ્થાપન અને અંકુરણ થાય છે. પરાગરજમાં નરજન્યુ હોય જે પરાગ નલિકા દ્વારા અંડાશયમાં પહોંચી અંડકોષનું ફલન કરે છે
પરિણામે ફલિતાંડ બને છે. ત્યારબાદ 30મો પ્રશ્ન, આર્યન આંખોનું નિદાન કરાવે છે ત્યારે ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રિપ્શનમાં લખ્યું હતું કે -2 ડાયોપ્ટર પાવર ધરાવતા લેન્સના ચશ્મા પહેરવા. આ વાક્ય પરથી કહો કે આર્યનને દ્રષ્ટિની કઈ ખામીથી પીડાતો હશે? આ ખામીમાં પ્રતિબિંબ ક્યાં રચાતું હશે? આ ખામી ઉદ્ભવવાના 2 કારણો જણાવો. આર્યન આંખોનું નિદાન કરાવે છે ત્યારે ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રિપ્શનમાં લખ્યું હતું કે -2 ડાયોપ્ટર ધરાવતા પાવર ધરાવતા લેન્સના ચશ્મા પહેરવા. તો આ વાક્ય ઉપરથી કહી શકાય કે આર્યન લઘુ દ્રષ્ટિની ખામી એટલે કે માયોપિયાથી પીડાતો હશે. આ ખામીમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી, પરંતુ નેત્રપટલની આગળ રચાય છે. આ પ્રકારની ખામી ઉદ્ભવવાના 2 કારણો આંખના લેન્સની વક્રતા વધારે હોવી અથવા આંખોનો ડોળો લાંબો થવો. 31મો પ્રશ્ન, વિદ્યુત તાપીય ઉપકરણો જેવા કે બ્રેડ, ટોસ્ટર, ઇલેક્ટ્રિક ઇસ્ત્રીના વાહકો શુદ્ધ ધાતુના સ્થાને બદલે મિશ્ર ધાતુના કેમ બનાવવામાં આવે છે? તો વિદ્યુત તાપીય ઉપકરણો જેવા કે બ્રેડ, ટોસ્ટર, ઇલેક્ટ્રિક ઇસ્ત્રીમાં વધુ ઉષ્મા ઉત્પન્ન થાય છે તે જરૂરી છે. આથી એની કોઇલ મિશ્ર ધાતુની બનાવવામાં આવે છે, કારણ કે નિક્રોમ જેવી મિશ્ર ધાતુની અવરોધકતા તેની ઘટક શુદ્ધ ધાતુઓ કરતાં પણ વધારે છે. મિશ્ર ધાતુઓ ઊંચા તાપમાને સ્વરિત ઓક્સિડાઇઝ થતી નથી, વળી મિશ્ર ધાતુઓનું ગહન બિંદુ ખૂબ ઊંચું હોય છે, એના કારણે મિશ્ર ધાતુના બનાવવામાં આવે છે. 3જો પ્રશ્ન, 3 ઓહમ, 4 ઓહમ, 6 ઓહમ અવરોધકોને શ્રેણીમાં જોડી તેની સાથે 10 વોલ્ટની બેટરી જોડેલી છે, તો 6 ઓહમ અવરોધકમાંથી કેટલો પ્રવાહ વહેશે? તો શ્રેણીમાં જોડેલ અવરોધકોનો સમતુલ્ય અવરોધ, શ્રેણીમાં છે એટલે 3 અવરોધનો સરવાળો થાય, 3, 4, 6 એટલે સમતુલ્ય અવરોધ RS બરાબર 13 ઓહમ અને વોલ્ટ 10 વોલ્ટ. તો I બરાબર V/RS એટલે 10^13 એટલે 0.769 એપ્રોક્સ 0.77 એમ્પિયર. અહીં અવરોધોને શ્રેણીમાં જોડતા દરેક અવરોધમાંથી એક સમાન વિદ્યુત પ્રવાહ વહે છે જે મૂળ પ્રવાહ જેટલો જ હોય છે. અહીં શ્રેણીમાં 0.77 એમ્પિયર પ્રવાહ વહેશે, તેથી 6 ઓહમના અવરોધકમાંથી 0.77 એમ્પિયર પ્રવાહ વહેશે. 33મો પ્રશ્ન, કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડનો ઉપયોગ કરી કઈ પરિસ્થિતિઓમાં સ્થાયી ચુંબક મેળવી શકાય? તમારા ઉત્તરને નામ નિર્દેશન કરેલ વિદ્યુત પરિપથની આકૃતિ દોરી સમજાવો. તો કોઈ પણ વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડનો ઉપયોગ નીચે મુજબની પરિસ્થિતિમાં સ્થાયી ચુંબક મેળવી શકાય. તે પહેલું, સોલેનોઇડની અંદરનો સળિયો સ્ટીલ જેવા ચુંબકીય પદાર્થોનો બનેલો હોવો જોઈએ. સોલેનોઇડમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એકદિશ પ્રવાહ હોવો જોઈએ. નરમ લોખંડના સળિયાના ગર્ભ પર વીંટાળેલા અલગ કરેલા તાંબાના તારના લાંબા ગૂંચળા વડે બનતા ચુંબકને ઇલેક્ટ્રોમેગ્નેટ કહેવાય. સોલેનોઇડમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની અંદર ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર વડે સોલેનોઇડની અંદર મૂકેલા નરમ લોખંડના ટુકડા જેવા ચુંબકીય પદાર્થને મેગ્નેટાઇઝ કરી શકાય છે. ઇલેક્ટ્રોમેગ્નેટ એ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે. સોલેનોઇડમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે જ તે ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે કાર્ય કરે છે. આ મુજબ આપણે આકૃતિ દર્શાવવાની છે. ત્યારબાદનો 34મો પ્રશ્ન વૈજ્ઞાનિક કારણ આપવાનું છે, જંતુનાશકો અને અન્ય રસાયણનો નિયંત્રિત ઉપયોગ કરવો જોઈએ. તો પાકને વિવિધ પ્રકારના રોગ તેમજ કીટકોથી બચાવવા માટે જંતુનાશકો કે અન્ય રસાયણોનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. આ રસાયણો જૈવ અવિઘટનીય દ્રવ્યો હોય છે, એટલે કે તે રસાયણો જૈવિક ક્રિયાઓ દ્વારા વિઘટન થતા નથી. આ રસાયણોના વધુ પડતા ઉપયોગ દ્વારા જમીન અને પાણીમાં તેમનું પ્રમાણ વધતું જાય છે. માટીમાંથી આ પદાર્થોનું વનસ્પતિઓ દ્વારા
પાણી તેમજ ખનિજોની સાથે સાથે શોષણ થાય છે અને જળાશયોમાંથી કે જલીય વનસ્પતિઓ તેમજ પ્રાણીઓમાં પ્રવેશ કરે છે, જેથી આ રીતે તેઓ આહાર શૃંખલાના પોષક સ્તરોમાં વહન પામે. વળી ઉપરના દરેક પોષક સ્તરે આવા પદાર્થોનું સંચય વધતું જાય. આહાર શૃંખલામાં અગ્રસ્થાને રહેલ સજીવમાં તે સૌથી વધુ હોય. આમ જૈવિક વિશાલનથી આવા રસાયણો વધુ માત્રામાં ઉચ્ચ માંસાહારીઓ દાખલ થતાં તેમાં હાનિકારક અસરો કરે. આમ આવી અસરોથી બચવા જંતુનાશકો અને અન્ય રસાયણોનો નિયંત્રિત ઉપયોગ કરવો જોઈએ. 35મો પ્રશ્ન, વિઘટકો એટલે શું? કોઈ નિવસન તંત્રમાં વિઘટકો ન હોય તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય સમજાવો. વિઘટકો કે જે કચરો મૃત પ્રાણીઓ અને વનસ્પતિઓના જટિલ જૈવિક કાર્બનિક પદાર્થોને સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરી રૂપાંતર કરે છે, જે જમીનમાં ભળી જાય છે અને વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે. આમ વિઘટકોની ગેરહાજરીમાં જૈવિક પદાર્થોની પ્રાકૃતિક રચના શક્ય બનતી નથી. 36મો પ્રશ્ન, આપેલ આકૃતિમાં આપેલ ભાગોના નામ શોધો. વાયુકોષ્ઠો, ઉરોદરપટલ, શ્વસનવાહિનીઓ અને સ્વરયંત્ર. તો અહીંયા જે છે પેલું છે એ સ્વરયંત્ર, બીજું વાયુકોષ્ઠો અને ત્રીજું સી શ્વસનવાહિનીઓ અને ડી છે એ ઉરોદરપટલ છે. 37મો પ્રશ્ન, ઉકાયંત્રની સોય ગજિયા ચુંબકની નજીક લઈ જતા તેનું કોણાવર્તન કેમ થાય છે? તો હુકાયંત્રની સોય એ હકીકતમાં એક ગજિયો ચુંબક જ હોય છે. હુકાયંત્રની સોયના છેડા લગભગ ઉત્તર અને દક્ષિણ દિશાઓનું સૂચન કરે છે. આ સોય મુક્ત રીતે ફરી શકે તેમ હોય છે. હવે જ્યારે હુકાયંત્રને ગજિયા ચુંબકની નજીક લઈ જઈએ ત્યારે બહારના ગજિયા ચુંબકના ચુંબકીય બળને લીધે હુકાયંત્રની સોય પર ચુંબકીય બળ લાગે છે. આ ચુંબકીય બળના પરિણામે હુકાયંત્રની સોય કોણાવર્તન અનુભવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્નપત્ર નંબર 3 ના વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોની લિંક આપણા બીજા મિત્રોને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.